आज जिला पंचायत की खास सामान्य सभा थी, आपना द्वारा शु प्रश्नों शु रजूआतों से आम कर आज जिला पंचायत की खास सामान्य सभा थी और खास कर केन्द्रीय नाणा पंचे जे नाणा फाड़वा छे जिला पंचायत दस्तकना ई कामों ने बीजा वहीवटी मुद्दाओ एने बाली आपवा माटेनी आ मीटिंग थी। मारा प्रश्नो ई हता के केन्द्र सरकार में नरेन्द्र भाई मोदी वड़ाप्रधान तरीके बैठा पछी ग्राम्य विस्तारना विकास माटे अढळक नाणा केन्द्र सरकारमांथी फाळवामां आवे छे। एज रीते राज्यनी भारतीय जनता पार्टीनी विजयभाई रूपाणीनी आगेवानी हेठळनी सरकार पण ग्राम्य विस्तारना विकास माटे पुष्कळ पैसा फाळवे छे। प्रश्न ई छे કે જિલ્લા પંચાયત દસ્તક ફાળવેલા પૈસાનો જુદા જુદા કામોમાં ખાસ કરીને સભ્યોએ કે બીજા વહીવટી તંત્રએ સૂચવેલા કામોના અમલીકરણ માટેના જે પ્રશ્નો ઊભા થાય છે અને જ્યારે એ કામોનો સમયસર અમલ નથી થતો ત્યારે કાં તો ગ્રાન્ટ લેપ્સ જાય છે અથવા તો પ્રજામાંથી પણ તકલીફના સૂરો ઊભા થાય છે, ત્યારે આવા સંજોગોમાં જે તે જવાબદાર અધિકારી હોય એ પોતાની ફરજ સમયસર ન બજાવે તો એવા અધિકારી કર્મચારી સામે કડક પગલાં લેવા જોઈએ, આવી મારી જનરલ વાત હતી। અને મને કહેતા આનંદ થાય છે કે અમારા પ્રમુખ શ્રી ધરમસિંહભાઈ ચનિયારાએ આ વાત સ્વીકારી અને કીધું કે કોઈ પણ અધિકારી હશે પ્રજાના પ્રતિનિધિઓના જે સાચા ને વ્યાજબી પ્રશ્નો છે અને એને જે જવાબદારી સોંપવામાં આવેલી છે એ જવાબદારી સોંપવામાં નિષ્ફળ જશે તો એની સામે અમે કડકમાં કડક પગલાં લેશું। ડીડીઓશ્રીએ પણ ખાતરી આપી છે એટલે આ રીતે આજની જિલ્લા પંચાયતની મિટિંગમાં સર્વાનુમતે તમામ કાર્યવાહી થઈ છે। મને આનંદની વાતનો છે કે સભ્યો તરફથી જે જે પ્રશ્નો રજૂ થયા એ તમામ પ્રશ્નોનો સુખદ ઉકેલ આવ્યો છે અને એના માટે પ્રમુખશ્રી અને ડીડીઓશ્રીને હું અભિનંદન આપું છું। મેં કીધું એમ આ પ્રશ્ન મેં જિલ્લા ફરિયાદ સમિતિમાં રજૂ કર્યો હતો, પ્રમુખશ્રી પણ ત્યારે હાજર હતા, જે તે અધિકારીશ્રીએ ત્યારે પણ સંતોષકારક ખુલાસા નહોતા કર્યા, ઉલટાનું અમે બહાર નીકળી ગયા પછી એને એવું કીધું કે મારી સામે ખોટા આક્ષેપો કર્યા છે એને હું શ્રાપ આપીશ, એટલે અમને એ શ્રાપ પ્રજાના પ્રતિનિધિ તરીકે અમે પ્રજાના પ્રશ્નો માટે રજૂઆત કરી, અધિકારીના બેદરકારી માટે અમે રજૂઆત કરી, તમારો ઘરનો કોઈ પ્રશ્ન નહોતો અને છતાંય આવા